હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક્સ, એમાં કોમન બેઝ વિશે જોયું, જેમાં આપણે સર્કિટ ડાયાગ્રામ જોયો, એની અંદર બેઝને કોમન કરે તો આગળ એ મીટર લગાવ્યું, વોલ્ટ મીટર લગાવ્યું જે વી બીઈ વોલ્ટેજ માપશે, એ મીટર મિલી એ મીટર લગાવ્યું જે આપણને એમ્પિયર આઈઈ બતાવશે, ઇનપુટ સાઇડ અને આઉટપુટ સાઇડ બંનેની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ. કેરેક્ટરિસ્ટિક્સમાં અહીંયા આગળ જ્યારે વોલ્ટેજમાં ફેરફાર કરીએ એ વખતે કરંટમાં શું ફેરફાર થયો એના રીડિંગ લીધા, બરાબર. એ રીડિંગ આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. એ રીડિંગ પ્રમાણે આપણે જે ગ્રાફ દોરીએ, બરાબર, અને જે ગ્રાફ આપણને મળે, જે ગ્રાફ દોરવાની પ્રોસેસ છે એ આપણને કેરેક્ટરિસ્ટિક, આ જે ભાગ રહ્યો એને આપણે કેરેક્ટરિસ્ટિક તરીકે ઓળખીએ છીએ. ઇનપુટ સાઇડના બે રીડિંગ લીધા, એ જ પ્રમાણે આઉટપુટ સાઇડમાં રીડિંગ લીધા, બરાબર. એટલે કે કોમન બેઝની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ. હવે આજે કોમન એમીટરની વાત કરીએ એનપીએનમાં. તો આપણે પહેલાં કોમન એમીટરનો સર્કિટ ડાયાગ્રામ જોઈએ. તો એ મીટરને અહીંયા આગળ કોમન કરી દીધા, જે ઇનપુટ આ બાજુનો ભાગ રહ્યો આપણે શું કહીશું, ઇનપુટ, અને આ બાજુનો ભાગ રહ્યો એને આઉટપુટ કહીશું. તો ઇનપુટ સાઇડમાં બેઝમાંથી કરંટ અંદર આવશે, એટલે કે અહીંયા હવે કરંટ કયો મળશે મને, આઈ બી મળશે, બરાબર. અહીંયા આગળ જે નીચે કરંટ આવશે એ આઈ ઈ મળશે, અને અહીંયા આગળ જે અંદર કરંટ આવશે એ આઈ સી મળશે. એની આગળ આપણે અહીંયા લિમિટિંગ રેઝિસ્ટન્સ લગાયા, જે કરંટ લિમિટ કરશે બંને બાજુ, બેટરી જોડી કનેક્શન જોડ્યા છે, બરાબર. પોઝિટિવ નેગેટિવ, અહીંયા પોઝિટિવ નેગેટિવ, અહીંયા વોલ્ટ મીટર જોડ્યા છે, અહીંયા એ મીટર જોડ્યા છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સમાં શું આવશે. તો એક્સ અક્ષિસ પર આપણે વોલ્ટેજ વી બીઈ દર્શાવીશું, વાય અક્ષિસ ઉપર આપણે કરંટ એટલે કે બેઝ કરંટ દર્શાવીશું. હવે જ્યારે વોલ્ટેજમાં વધારો કરીને કરંટનું રીડિંગ લઈશું ત્યારે આપણે VCE એટલે કે આઉટપુટ સાઇડના વોલ્ટેજ શું કરીશું, ફિક્સ કરી દઈશું. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે વોલ્ટેજ માપવા માટે અહીંયા વી બીઈ વોલ્ટેજ અહીંયાથી આપણે ચેન્જ કરીશું, બરાબર. અહીંયા આગળ સપ્લાય સોર્સમાંથી ધીરે ધીરે વોલ્ટેજ વધારીને અહીંયા આગળ માઇક્રો એ મીટર લગાવીશું, જે માઇક્રોમાં આપણને રીડિંગ આપશે. આપણે કરંટ આઈ બી બેઝ કરંટ માઇક્રોમાં મળશે, કેમ કે બેઝનું ડેપ્લેશન લેયર કેવું હતું, એકદમ ઓછું, એટલે કે બેઝનો કરંટ કેવો હશે, એકદમ ઓછો. એટલે આપણે અહીંયા બેઝ કરંટ માપવા માટે માઇક્રો એ મીટરનો ઉપયોગ કરીશું, બરાબર. તો અને વી અહીંયા જો એ મીટર અને કલેક્ટર વચ્ચે, તો વી સીઈ આપણે શું કરવાના, કોન્સ્ટન્ટ રાખવાના. વી સીઈ અહીંયાથી માપીશું, એકવાર ફિક્સ કરી દઈશું, પછી એને આપણે અડીશું નહીં. તો આપણે જોઈએ કે વી સીઈ કોન્સ્ટન્ટ રાખીએ એ વખતે આપણે કયા કયા રીડિંગ લઈશું, વી બીઈ અને આઈબીના રીડિંગ લઈશું. હવે એના રીડિંગ મુજબ આપણે શું કરીશું, એક્સ અક્ષ અને વાય અક્ષ પર ગ્રાફ કરીશું કે વોલ્ટેજ જ્યારે આટલા વોલ્ટેજ હોય ત્યારે કેટલો કરંટ મને મળ્યો એ પ્રમાણે. તો આનો અહીંયા સુધી આપણને કંઈ મળશે નહીં. ત્યારબાદ શું કરશે, આપણે જ્યારે વોલ્ટેજ વધારતા જઈશું, જેમ જેમ ઇનપુટ સાઇડના વોલ્ટેજ વી બી અહીંયા વધારતા જઈશું એ પ્રમાણે અહીંયા આપણને બેઝ કરંટ મળશે. એ બેઝ કરંટ કઈ રીતે મળશે એ આપણે જોતા જઈશું. જે પ્રમાણે મળે એ પ્રમાણે ગ્રાફ દોરીએ તો આપણને એક આવો ગ્રાફ મળશે, એક્સપોનેન્શિયલી વધતા જશે, બરાબર. હવે જો આપણે આની અલગ અલગ વેલ્યુ કરીએ, વી સીઈની વેલ્યુ વધારતા જઈએ, તો અહીંયા વધારીશું તો આપણને ગ્રાફ થોડો આના કરતાં આ બાજુ આગળ મળશે. હજુ એનાથી વધારે વેલ્યુ કરીશું, આ કોન્સ્ટન્ટ વેલ્યુની વાત કરું છું, આ કોન્સ્ટન્ટ વેલ્યુ શું કરીશું, આપણે ફિક્સ કરીશું પણ વધારો થોડું કરીશું, તો એ પ્રમાણે આગળ આગળ મને ગ્રાફ મળતા રહેશે. તો જે આ આપણે આખું દોર્યું, બરાબર, એને આપણે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક કહીશું. ત્યારબાદ આપણે જોઈએ આઉટપુટની અંદર. તો આઉટપુટની અંદર આઈસી વાય અક્ષ પર એટલે કે આ કલેક્ટર કરંટ અને વીસીઈ વીસીઈ વોલ્ટેજ, બરાબર, એ આપણે એક્સ અક્ષ પર
દર્શાવીશું એ આપણે આઈબી કરંટ કોન્સ્ટન્ટ રાખીશું. હવે આઈબી કરંટના ચેન્જ કરવા માટે આપણે શું કરીએ છીએ કે વોલ્ટેજમાં ચેન્જ કરીએ છીએ. તો પહેલાં વોલ્ટેજ વીબીઈ વોલ્ટેજ ફિક્સ કરીને આપણે આઈબી કરંટ ફિક્સ કરી દઈશું, બરાબર. હવે આપણે જો પહેલાં આઈબી બરાબર 0 રાખીએ એ વખતે આપણને અહીંયા આગળ આઉટપુટ સાઈડના વોલ્ટેજ વધારતા જઈશું એ પ્રમાણે કરંટ આપણને મળતો રહેશે. તો આ રીતે પહેલાં આઈબી બરાબર 0 વખતે આપણને કરંટ મળશે. એ પ્રમાણે આપણે આઈબી બરાબર કિંમત વધારતા જઈશું એ પ્રમાણે આપણને ગ્રાફ મળતો રહેશે. હવે આમાં છે ને સેચ્યુરેશન રિજન આટલેથી આટલા ભાગ સુધીનો જે ભાગ રહ્યો, બરાબર, એ આપણને આ બાજુ આગળ મળશે થોડું, પહેલાંમાં પહેલાં આગળ મળતો હતો. તો આ ભાગ જે રહ્યો એને શું કહીશું આપણે, સેચ્યુરેશન રિજન. આ જે ભાગ રહ્યો કે જ્યાં આપણને અહીંયા આટલેથી 0 સુધીની વેલ્યુ સુધીનો, તો આ જે વચ્ચેનો ભાગ રહ્યો એને આપણે કહીશું એક્ટિવ રિજન. અને જે આઈબી બરાબર 0 ત્યાંથી આ નીચેનો ભાગ આટલે સુધીનો, બરાબર, આ જે ભાગ રહ્યો એને આપણે શું કહીશું, કટ ઓફ રિજન. આ જે આઈબી બરાબર 0 હશે એ વખતે અહીંયા આઈસી કરંટ જે લીકેજ કરંટ હશે, શું હશે, લીકેજ કરંટ, એના લીધે આપણને કટ ઓફ રિજન મળશે. તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિક આપણને આ રીતે જોવા મળશે. તેવી જ રીતે આપણે જોઈએ કોમન કલેક્ટર એનપીએન માટે, કોમન કલેક્ટરની કેરેક્ટરિસ્ટિક જોઈએ. તો એની અંદર શું કરીશું, પહેલાં કલેક્ટરને આપણે શું કરી દઈશું અહીંયા ગ્રાઉન્ડ, એટલે કે એ ઇનપુટ સાઇડ અને આઉટપુટ સાઇડ બંનેમાં આવશે. હવે એના અંદર શું કરીશું, અહીંયા આરબી લિમિટિંગ રેઝિસ્ટન્સ લગાવીશું, અહીંયા આરઈ, બરાબર, લિમિટિંગ રેઝિસ્ટન્સ છે. વોલ્ટેજ માટે આપણે બે સપ્લાય જોડીશું, ડીસી સપ્લાય, પ્લસ માઇનસ, અહીંયા પ્લસ માઇનસ, એ રીતે કનેક્શન આવશે, બરાબર. અહીંયા આગળ જે વોલ્ટેજ માપીશું વી બી સી મળશે, બી અને સી વચ્ચે મળશે, એટલે આપણે અહીંયા શું મળશે, વી બી સી વોલ્ટેજ. અહીંયા આગળ કરંટ કયો મળશે મને, આઈ બી મળશે. આપણે કરંટ આઈ બી સેમાં જોયું હતું, માઇક્રો એમ્પિયરમાં જોયું હતું, બરાબર. એ જ રીતે આપણને અહીંયા આગળ આઉટપુટ સાઇડમાં વી સી ઈ અને કરંટ મને અહીંયા મળશે આઈઈ કરંટ, બરાબર, જે આપણે મિલી એમ્પિયરમાં માપીશું, બરાબર, એટલે કે એ મીટર વડે અહીંયા આઉટપુટમાં વોલ્ટેજ કરંટ અહીંયા અને ઇનસાઇડમાં વોલ્ટેજ અને કરંટ આ રીતે માપીશું. હવે જોઈએ ઇનપુટ સાઇડની કેરેક્ટરિસ્ટિક જોઈએ કે ઇનપુટ સાઇડનો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો રિલેશન ગ્રાફ વડે દર્શાવીએ, એટલે આપણે એને શું કહીએ, કેરેક્ટરિસ્ટિક કહીએ. તો આપણે જોઈએ તો અહીંયા એક્સ અક્ષિસ ઉપર વોલ્ટેજની કિંમત લખીશું, વાય અક્ષિસ પર કરંટની કિંમત લખીશું. હવે એના માટે અહીંયા આગળ વી બી સી અને આઈ બી એના રીડિંગ લઈશું, બરાબર. તો આપણે શું કરીશું, પહેલાં અહીંયા તો વી બી સીની કિંમતમાં થોડો વધારો કરતા જઈશું, એ પ્રમાણે જે આઈબીના રીડિંગ આવે એ આપણે અહીંયા નોંધતા રહીશું, બરાબર, અને એને પ્રમાણે આપણે અહીંયા આગળ ગ્રાફ દોરીશું. તો આપણને વી સીઈ બરાબર 2 વોલ્ટ હોય એ પ્રમાણે જોઈએ, તો એ વખતે આપણને આ રીતે ગ્રાફ મળશે. આની અંદર અલગ મળશે થોડો ગ્રાફ, પહેલાં કરતાં કલેક્ટરમાં અલગ રીતે ગ્રાફ મળશે. એ જ રીતે આગળ વી સીઈની કિંમત કોન્સ્ટન્ટ રાખીશું, આપણે એ વી સીઈની કિંમત શું કરીશું અહીંયા અચળ કરવાની છે, તો એ અચળ કરીશું, એ પ્રમાણે 4 વોલ્ટ અચળ કરીશું. એ વખતે આપણે શું કરીશું, વી બી સીમાં વધારો કરતા રહીશું, આઈબી રીડિંગ નોંધતા રહીશું, એ પ્રમાણે આપણને મળશે. તો આની અંદર શું, શરૂઆતમાં આપણને જ્યારે વોલ્ટેજ વધારીશું તો પહેલાં હાઈ કરંટ મળી જશે આઈબી, અને પછી આઈબી ઘટતો જશે. એ જ રીતે 4 વોલ્ટ માટે જોઈશું તો પહેલાં આપણને આઈબી મળી જશે અને એ ઘટતો જશે, થોડાક જ વોલ્ટેજ ચેન્જમાં આપણને ઘટાડો જોવા મળશે, બરાબર. તો આ રીતે જે ગ્રાફ મળશે એ કોમન કલેક્ટરનો ઇનપુટ સાઇડનો કેરેક્ટરિસ્ટિકનો ગ્રાફ મળશે. તેવી જ રીતે આપણે જોઈએ આઉટપુટની અંદર, તો આઉટપુટની અંદર આપણે જોઈશું તો અહીંયા આગળ વોલ્ટેજ વી સીઈ અને કરંટ આઈઈ વચ્ચેનો, બરાબર. તો વી સીઈને આપણે શાના ઉપર દર્શાવીશું, એક્સ અક્ષ પર. આઈઈને આપણે ક્યાં દર્શાવીશું, વાય અક્ષ પર. તો હવે આપણે
જોઈએ એ જ પ્રમાણે તો આપણે અહીંયા આગળ આઈ બી કરંટ અચળ કરી દઈશું. તો આઈ બી બરાબર ઝીરો માટેની કિંમત માટે જોઈએ તો આપણને લીકેજ કરંટ મળશે, તો એનો ગ્રાફ આપણને આ રીતે મળશે. અહીંયા આગળ આપણને શું થાય છે, કરંટમાં વધારો જોવા મળતો નથી. વોલ્ટેજ આપણે વધારી વી સીઈમાં વધારો કરીએ છીએ પણ કરંટમાં કંઈ વધારો જોવા મળશે નહીં. તો આ જે પેલો નીચેનો ભાગ રહ્યો એને આપણે શું કરીશું, કટ ઓફ રિજન. બરાબર, હવે આપણે જોઈએ કે આઈબીની વેલ્યુ વધારીએ, તો આઈબીની વેલ્યુ વધારીએ અહીંયાથી, એટલે કે આના આઈબી બરાબર ઝીરો કરતાં વધારે, ધારો કે 10 હોય, તો એ વખતે આપણને ગ્રાફ દોરીશું તો એ આપણને થોડો આઈઈની કિંમત થોડી વધારે મળશે પહેલાં કરતાં. એટલે આઈબી બરાબર 10 આગળ આપણને આ રીતે મળશે. એ રીતે જો આપણે કિંમત વધારતા જઈએ તો એ પ્રમાણે આગળ આપણને ગ્રાફ મળતો રહેશે. બરાબર, તો એની અંદર જોઈએ તો આ જે ભાગ રહ્યો આગળનો ભાગ એને આપણે શું કહીશું, સેચ્યુરેશન રિજન. બરાબર, અહીંયાથી ક્યાં સુધી, આઈબી બરાબર 0 સુધીનો ભાગ, તો આ જે ભાગ રહ્યો એને કહીશું એક્ટિવ રિજન. નીચેનો જે ભાગ મળ્યો આપણને આટલો ભાગ એને આપણે કહીશું કટ ઓફ રિજન. બસ આ રીતે જ આપણે કેરેક્ટરિસ્ટિકના ગ્રાફ જોઈશું. આજે આટલું જ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાન્ઝિસ્ટરની એપ્લિકેશન વિશે જોઈશું. આગળના વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.